હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની, સિદ્ધપુર ખાતે પાટણવાડા લીંબચીયા સમાજનો સેમ મિલન કાર્યક્રમ લીંબચીયા માતાની વાડીમાં યોજાયો. સિદ્ધપુર ખાતે લીંબચ માતા મંદિરના હોલમાં 52 વિભાગ ન્યાયી સમાજ કેળવણી મંડળ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પ્રભુત્વ ધરાવતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને સમાજના દાતાઓનો ફૂલહાર અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું. જે કાર્યક્રમ મુંબઈ મંડળના પ્રમુખ 52 વિભાગના કહેવાતા ભામાશા રમેશ પારેખના અધ્યક્ષસ્થાને યોજાયો અને જેમાં પ્રમુખ નટવરભાઈ પારેખ, મંત્રી અશ્વિન નાયક, કોકિલાબેન પરીખ, પ્રતિક ન્યાયી સભા પ્રમુખ રમેશભાઈ ચડાસણ, અંબાલાલ સમોડા, અરવિંદભાઈ સમોડા, મુકેશભાઈ સિપોર, કનુભાઈ સિદ્ધપુર, મુકેશભાઈ મેરવાડા, રાજુભાઈ વિસનગર, મનોજભાઈ વરવાડા, હરીશભાઈ સિદ્ધપુર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધુમાં કોકિલા પારેખે સમાજના બાળકોને, ગરીબ બાળકોને સહાય આપવાની જાહેરાત કરી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમના ભોજનદાતા રમેશભાઈ પારેખ હતા. ભરત લીંબાચીયા, ZSTV, સિદ્ધપુર. અમે આ કાર્યક્રમને દર વર્ષે દિવાળી પછી 5-7 દિવસની અંદર આ કાર્યક્રમને અમે બહુ ખૂબ ધામધૂમથી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અમારા પ્રમુખ શ્રી નટવરભાઈ બહુ સુંદર કાર્યક્રમ યોજે છે અને તમે આખા 52 સમાજનો ખૂબ સ્નેહ મિલન સમારંભ, ઇનામ વિતરણ બાળકોને, અને બહુ બધા પ્રેમથી ભેગા થયા અને અમારો પ્રસંગ હતો આજનો એ બહુ સરસ. લોકોએ સાથ સહકાર આપ્યો, અમારે 52 વિભાગના બધા મારા વડીલો, યુવાનો, બાળકો, બહેનોએ બધે સહકાર આપ્યો અને આ પ્રસંગને અમે દીપાવી બહુ સરસ. સંખ્યા પણ આવી હતી અને સ્નેહ મિલન કાર્યક્રમ ખૂબ જ આનંદથી ઉજવવામાં આવ્યો. આજે નટુભાઈ એના પ્રમુખ છે અને એમના નાનાભાઈ રમેશભાઈ મુંબઈ મંડળના આજીવન પ્રમુખ છે. ખરેખર રમેશભાઈ એ આજીવન અહીંયા સ્નેહ મિલનના 5 વર્ષની ભોજનના દાતા છે. રમેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે નટુભાઈ એમના એજ્યુકેશન માટે મદદ બી કરીએ છીએ. વિધવા સહાયની બી કાર્યક્રમ અમે દર વખતે કરીએ છીએ અને ઘરે ઘરે જઈને વિધવાઓને પૈસાથી મદદ કરીએ છીએ. આ કાર્યક્રમ છેલ્લા કેટલા વર્ષોથી ચાલે છે. છેલ્લા 4 વર્ષથી હું બી મંત્રી હતો. લાસ્ટ ઇયર મેં ઉદ્દામાંથી રાજીનામું આપ્યું, મતલબ મારી બોડીની મુદત પૂરી થઈ. હાલ અશ્વિનભાઈ છે. આ કાર્યક્રમમાં આજે મારા કહેવાથી જીતુભાઈ બી આવેલા, જેમણે કાર્યક્રમનો રંગ રાખ્યો, એમનો બી ખૂબ ખૂબ આભાર. અંધકારથી રોશની તરફ લઈ જતા આજથી શરૂ થતા આ દિવાળીના પર્વમાં હજારો દીવડાઓ તમારા જીવનમાં રોશની લાવે અને ખૂટે નહીં એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ તમારા જીવનમાં ટકી રહે એવી તમને અને તમારા પરિવારજનોને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. We'll be right back.
હું ડોક્ટર જેમીકુમાર ખાંડ, આમ આદમી પાર્ટી ડોક્ટર સેલ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત સ્ટેટ જામજોધપુર દેવ ડેન્ટલ કેર એન્ડ ફેમિલી તરફથી આપ સૌ લોકોને, એસી વિધાનસભાના લોકો તથા દેશભરના બધા જ લોકોને દેવ ડેન્ટલ કેર તરફથી હેપી દિવાળી, હેપી ન્યુ યર, બી સેફ, બી હેપી. તમારા લોકોનું ધ્યાન રાખજો અને આપણા પર્વને ખૂબ સારી રીતે એન્જોય કરજો.